એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. 146મી રથયાત્રામાં ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે. અમદાવાદ શહેરમાં સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની પૌરાણિક ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય 146મી રથયાત્રા 20મી ને મંગળવારે નીકળનારી છે. રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રદ્ધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભક્તિ સદભાવના અને ભાઈચારાથી લોકોત્સવની ઉજવણી કરે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ટ્રસ્ટ કમિટીના અરજીને ધ્યાને લઈને રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગ પર જ ફરશે, જેમાં અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજ, ત્યારબાદ 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડ વાજા વાળા રહેશે. સાધુ સંતો ભક્તો સાથે 1000-2000 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે. દેશભરમાંથી 2000 જેટલા સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રથી આ પ્રસંગે ભાગ લેવા આવ્યા છે. રથયાત્રા અમદાવાદ નગરમાં 20મી તારીખે નીકળવાની છે. રથયાત્રા મુખ્ય રથયાત્રા જયારે પરિક્રમાએ નીકળે છે તે પૂર્વે 5-6 મહત્વપૂર્ણ પ્રસંગો હોય છે, જેમાં આપણે ચંદન યાત્રા અને જલયાત્રા ઉજવી લીધું છે. આજે આપણે અહીંથી નીચે જઈશું જયારે ભક્તો દ્વારા ભગવાન નો મામેરું કરવામાં આવે છે, અને તે પછી 18મી તારીખે એટલે કે અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પધારશે. 19મી સોના વેશનો દર્શન અને રથના મંદિર પ્રાંગણમાં પ્રતિષ્ઠા. અમારી અરજીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરશ્રીએ જે રથયાત્રાની પરવાનગી આપી છે તેમાં 18 ગજરાજો જે રથયાત્રાની આગેવાની લેતા હોય છે, તે પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ અંગ કસરત કરતા ભગવાનને રીઝવવા માટે વિવિધ પ્રકારના અંગ કસરતો અખાડાવાળા કરતા હોય છે, એવા 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ વાજા. ભગવાન ત્યારે 15 દિવસ પછી મોસાવતી નિજ મંદિરે પધારે ત્યારે સાધુ સંતો પર ભગવાનને સત્કારવા માટે અહીંયા મંદિરે આવતા હોય છે, સમગ્ર દેશમાંથી આવતા હોય છે, અને એ સાધુ સંતોને સત્કારવા માટે સન્માન કરવા માટે મંદિર તરફથી એક ભંડારાનું આયોજન પણ કરવામાં આવેલ છે. ઐતિહાસિક રથયાત્રાના પ્રારંભની વિધિ પહિંદ કહેવામાં આવે છે. તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રથ ખેંચીને તેનો શુભારંભ કરાવવામાં આવશે. રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી, પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે. આ વખતની વિશેષતાની વાત કરીએ તો આ વખતે ભગવાન જગન્નાથજી નવા રથમાં બિરાજમાન થઈ ભગવાન જગન્નાથ બેન સુભદ્રા ને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળવાના છે. આ નવા રથ પુરીમાં આવેલા જગન્નાથજીના રથની જેમ જ તૈયાર કરવામાં આવ્યા છે. આ ત્રણેય રથ પાછળ આશરે 80-85 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે, જે એક જ પરિવાર દ્વારા આપવામાં આવ્યો છે. જૂના ત્રણેય રથ મ્યુઝિયમમાં મૂકવામાં આવનાર છે. આમ આ વખતની રથયાત્રાની આ સૌથી મોટી વિશેષતા છે. આ વખતે ભગવાન જગન્નાથજીને જે રથયાત્રાની પ્રારંભ વિધિ છે જેને પહિંદ વિધિ કરવામાં આવે છે, પહિંદ વિધિમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી રથ અને રસ્તાનો સાફ કરવામાં આવે છે, પાણી છંટકાવ કરવામાં આવે છે, અને તે પછી મુખ્યપ્રધાન પોતે રથ ખેંચીને શુભારંભ કરાવે છે. તો આ વખતે પણ ભૂપેન્દ્રભાઈ આ બીજી વખત રથયાત્રાની પહેલી વિધિ કરશે. આટલી મોટી સંખ્યામાં જ્યારે રથયાત્રા નીકળી રહી છે તો લાખો લોકો દર્શન માટે પર આવતા હોય છે, એ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા રથયાત્રીઓ દ્વારા, ટ્રકો દ્વારા, રથ દ્વારા જે કરવામાં આવેલ છે તે 30,000 કિલો મગ પ્રસાદ હશે. એમાં 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી તથા ગારણ, અને અમાસના દિવસે ભગવાનના આંખે જે પાટો બાંધવામાં આવે છે નેત્રોત્સવ વિધિમાં,
ये प्रसाद रूपे भक्तजनों वच्चे लगभग 2000 ने संख्या 2 लाख ने संख्या में वेचवामां आवशे। समग्र रथ यात्रा दरमियान 30,000 किलो मग, 500 किलो जांबु, 500 किलो केरी, 400 किलो काकड़ी अने दाड़म तथा 2 लाख उपरना प्रसादी रूपे रहेशे। रथ यात्रा पूर्वे मंदिर में खास कार्यक्रमों योजानार छे, जेमा 18मी अने रविवारे सवारे 8 वागे भगवान जगन्नाथ जी, बेन सुभद्रा जी अने भाई बलभद्र जी नु गर्भगृह में प्रवेश तथा नेत्रोत्सव पूजा विधि, पछी वैदिक मंत्रोच्चार करी भगवान ने आंखे पाटा बांधवानी विधि करवामां आवनार छे। सवारे 9:30 वागे ध्वजारोहण विधि, जेमा मुख्य अतिथि तरीके भाजपना अध्यक्ष CR पाटिल उपस्थित रहना छे। सवारे 11 वागे संतोनुं सन्मान, तेमा मुख्य अतिथि तरीके पूर्व नायब मुख्यमंत्री नितिन पटेल उपस्थित रहना छे। 19मी एटले के सोमवारे सोना वेश अने गज वेश भगवान धारण करनार छे। ज्यारे 20मी ने मंगळवारे मंगला आरती में मुख्य अतिथि तरीके केन्द्रीय गृहमंत्री અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહેનાર છે। આ દિવસે ભગવાનને ખીચડીનો ભોગ પણ ધરાવવામાં આવશે। ત્યારબાદ પરંપરાગત રીતે રથયાત્રાનો શુભ આરંભ થશે। નવા રથના જે રંગ રૂપ શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવેલ છે, ખાસ કરીને જગન્નાથપુરીમાં જે પદ્ધતિથી કલર કોમ્બિનેશન છે એ આપણે અમદાવાદની રથયાત્રામાં પણ આ વખતે જોવા મળશે। આ ત્રણેય રથ લગભગ 84-85 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે અને એ સમગ્ર ખર્ચ અમારા ચિરાગ ચિનુભાઈ પરિવાર તરફથી કરવામાં આવે છે। ચિનુભાઈ આપણા મંદિરના ટ્રસ્ટી પણ છે, ચિરાગભાઈ આપણા મંદિરના ટ્રસ્ટી ભાઈ છે, આ ચિરાગભાઈ સામે છે। ઘણા વખતે એમની લાગણી હતી કે રથનો તમામ ખર્ચો મારા પરિવાર મારા પરિવાર પરથી થાય, એમની ઈચ્છા પૂર્ણ થઈ છે અને લોકોને જે આકૃતાથી નવા રથની રાહ જોઈ રહ્યા છે એમાં ભગવાન બિરાજમાન થઈને આ વખતે દર્શન આપશે। જગન્નાથજીની રથયાત્રા માટે વેબસાઇટ www.jagannathji.org ઉપર ઓનલાઈન દર્શન પણ જોવા મળશે। તો દર્શક મિત્રો, આ વખતે 146મી ભગવાનની રથયાત્રા ખાસ નવા રથમાં બિરાજમાન થઈ ભગવાન નીકળનારા છે તે વિશેષતા સાથે નીકળનારી છે। સૌ કોઈ લોકોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મંદિરમાં શણગારવામાં આવી રહ્યું છે, મંદિરમાં કલરકામ થઈ રહ્યું છે અને લોકો પણ શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં અત્યારથી જ ભગવાનના દર્શને પહોંચ્યા છે। ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ઉત્સાહથી તેમને વધાવવા માટે લોકો ઉત્સાહિત બન્યા છે, જ્યાં ભગવાનનું મોસાળું પણ કરવામાં આવનાર છે। આમ જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એક અનેરો ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ સર્જાયો છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live News Bulletin। નમસ્કાર।